महत्वना समाचार, ब्रिजेश मिर्जाए राजीनामू आप्यू छे। महत्वना समाचार, बीटीवी न्यूज आपने बताई रही है, ब्रिजेश मिर्जाए राजीनामू आप्यू छे। मोरबी कांग्रेसना धारासभ्य छे ब्रिजेश मिर्जा, जेमणे राजीनामू आपी दीधुं छे। तो कांग्रेस ने आजनो त्रीजो झटको मळ्यो छे। आज मुद्दे संवाददाता नरेन्द्र राठौड़ अमारी साथे लाइव जोड़ाया छे। जी नरेन्द्र, कांग्रेस माटे केटलू हवे आकरू, कारण के हवे आ त्रीजो झटको कांग्रेस ने मळ्यो छे। बाबत तो सामे आवी रही छे, ब्रिजेश मिर्जाए कांग्रेसमांथी राजीनामु आप्युं होवानी बाबतो अत्यार हाल जणાવવામાં આવી રહી છે। એક પત્ર પણ ફરતો થયો છે અને એની અંદર ब्रिजेश मिर्जाए राजीनामु આપી દીધું હોવાનું એ જણાવવામાં આવી રહ્યું છે। એ પત્ર પણ ફોનની અંદર ઉપસ્થિત છે। સોનિયા ગાંધીને ઉલ્લેખીને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, જો કે એની જે પુષ્ટિ છે હજુ સુધી થઈ શકી નથી, પરંતુ એ જરૂરથી જણાવવામાં આવી રહ્યું છે કે જે ब्रिजेश मिर्जा છે એમને રાજીનામું આપી દીધું છે, એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। અને ત્યારબાદ સતત અમે આ ब्रिजेश मिर्जाને ફોન કરી રહ્યા છીએ અને ब्रिजेश मिर्जाનો ફોન પણ જે છે અત્યાર હાલ સ્વિચ ઓફ આવી રહ્યા છે। સતત વીટવી એ પ્રયત્ન એમના ફોન પર લગાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે કે ખરા અર્થમાં એમને રાજીનામું આપ્યું છે કે પછી ખોટી, માત્ર ને માત્ર એ સંદર્ભના કેટલાક સ્ક્રીનશોટ ફરતા થયા છે। પરંતુ ब्रिजेश मिर्जाનો આ જે ફોન છે અત્યારે હાલ સતત કરી રહ્યા છે અમે, લાગી નથી રહ્યો। મહત્વનું છે કે જે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ રાજ્યસભાની અંદર જોવા મળી રહી છે, એ સ્થિતિએ કોંગ્રેસના કુલ, કારણ કે આ રાજ્યસભાની ચૂંટણીને લઈને અગાઉ 5 ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા, ગઈકાલે 2 ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, અને અત્યાર હાલ જે ત્રીજું નામ આવી રહ્યું છે એ ब्रिजेश મિર્જાનું નામ આવી રહ્યું છે। અને જો ब्रिजेश મિર્જાએ જો રાજીનામું આપી દીધું હોય તો પછી કોંગ્રેસ માટે જે બેઠક જે છે એ જીતવી ખરા અર્થમાં ખૂબ મોટા અને કપરા ચઢાણ સમાન ગણાશે, કારણ કે અત્યારે હાલની રાજ્યસભાની જે પ્રકારની ગણતરીઓ છે એ ગણતરીઓની અંદર કોંગ્રેસ પાછળ રહેતું જોવા મળી રહ્યું છે। અને એ સ્થિતિએ કોંગ્રેસ બીજી બેઠક જીતવી હોય તો એના તમામ અત્યાર હાલના, કારણ કે ગઈકાલ સાંજ સુધી કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો હતા અને અત્યાર હાલ જો વધુ એક ધારાસભ્યએ આ રાજીનામાની બાબતો સામે આવી રહી છે તો પછી કોંગ્રેસની સ્થિતિ વધારે વિકટ બનતી અત્યાર હાલ જોવા મળી રહી છે। જરૂરથી પોતાના ફર્સ્ટ પ્રેફરન્સ વોટ અત્યાર સુધી કોંગ્રેસ પાસે જે રહ્યા છે એ મત સાથે તો કોંગ્રેસ કોઈ પણ હિસાબે બંને બેઠકો જીતતી જોવા નથી મળી રહી, પરંતુ કોંગ્રેસના તમામ 66, આ સિવાય જિગ્નેશ મેવાણી અને બીટીપીના મત કોંગ્રેસને મળે તો તેઓ બંને બેઠકો જીતી જાય એ શક્યતા અત્યાર હાલ જોવા મળી રહી છે। પરંતુ ગઈકાલ સાંજ સુધી જે સભ્ય સંખ્યાબળ કોંગ્રેસ પાસે હતું એ સ્થિતિએ એ તમામ જે ધારાસભ્યો છે એ એકજૂથ રહે ખૂબ જરૂરી હતું, પરંતુ આખરે સ્થિતિ અત્યાર હાલ એ બનતી જોવા મળી રહી છે કે જ્યાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો જે છે એ તીવ્રતા જોવા મળી રહ્યા છે। ગઈકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બંનેના એક એક ધારાસભ્ય તૂટ્યા હતા અને એના જ કારણે લાગતું હતું કે હવે આ પટ્ટામાંથી કમસે કમ જે લોટ જવાનો હતો એ જતો રહ્યો હશે, હવેની જે નજર છે એ સૌરાષ્ટ્ર તરફ હોઈ શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। થોડી વાર પહેલા પણ એ વિગતો સામે આવી રહી હતી રાજકોટથી કે સૌરાષ્ટ્રના એક બે ધારાસભ્ય એ નારાજ જોવા મળી રહ્યા છે, નામો આપે એ શક્યતા જણાવવામાં આવી રહી છે, જેની અંદર અનેક નામો ચાલી રહ્યા, અમરીશ દેરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ અમરીશ દેરે તો સ્પષ્ટ કેમેરા સમક્ષ આવીને અથવા તો વીટીવી સાથે જે ટેલિફોનિક વાત થઈ હતી એની અંદર પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસ પક્ષ સાથે છે અને કોંગ્રેસ પક્ષ સાથે હંમેશા જોડાયેલા રહેશે। પરંતુ ब्रिजेश मिर्जा के जो गतकालनी जे कांग्रेसनी धारासभ्य दलनी बैठक हती ए बैठकनी अंदर पण तेओ हाजर रह्या हता, त्यारे पण एमने कह्युं हतुं के तमाम धारासभ्य एकजूट छे अने आजे ज्यारे बीजो दिवस थयो छे अने कांग्रेस ए स्वप्न जोई रह्युं छे अथवा तो कांग्रेस ने एवुं लागी रह्युं छे के तमाम बैठको ए बन्ने बैठको जीतवा जई रही छे, त्यां ब्रिजेश मिर्जानुं राजीनामानी जे खबर आवी रही छे ए चौंकावनारा समाचार जोवा मळी रह्या छे। बिल्कुल बिल्कुल नरेंद्र, आप अमारी साथे जोड़ायेला रहेशो, आगळ पण तमारी पासेथी अमे अपडेट मेळवता रहेशो। तो अत्यारे आ महत्वना समाचार, कांग्रेसना प्राथमिक सभ्य पदेथी ब्रिजेश मिर्जा, जे मोरबी कांग्रेसना धारासभ्य छे ते ब्रिजेश मिर्जाए राजीनामू आप्युं छे। अत्यारे सूत्रो पासेथी आ माहिती प्राप्त